नमो नमः विद्यार्थी मित्रों, धोरण दस विषय संस्कृत आजनु आपणो प्रकरण छे गीतामृतम पद्य नंबर 13। मित्रों, प्रस्तुत पद्य पाठ में भगवत गीता ना श्लोको आपवामां आवेला छे, एमांथी बे श्लोक मुखपाठ माटेना छे, एटले के श्लोक कंठस्थ करवाना छे। जेमानो पहेलो श्लोक छे, जातस्य हि ध्रुवमृत्यु ध्रुवं जन्ममृतस्य च तस्माद् परिहार्यार्थेन त्वं सूचितुम् अर्हसि। एक अन्य श्लोक पण छे, यस्मानो द्विजते लोको लोकानो द्विजते चया अर्सामर्स भयो द्वेगे मुक्तो यः स च मे प्रिय मुक्तो यः स च मे। મિત્રો, સરસ મજાના મુખપાઠ માટેના આ થયા આપણા બાકી વધેલા બે શ્લોક, જે પદ્ય 13 ગીતામૃતમ પાઠમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ભગવદ્ ગીતાથી આપ સર્વે પરિચિત છો। મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ એટલે આપણી ભગવદ્ ગીતા, જેમાં કુલ 18 અધ્યાય છે અને કુલ 700 શ્લોક આપવામાં આવેલા છે। 18 અધ્યાય, 700 શ્લોક, અને 700 શ્લોકમાં અજ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ થયેલો છે। જગતની તમામ સમસ્યાઓનું સમાધાન ભગવદ્ ગીતામાં છે। જેટલી વખત ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવામાં આવે, એટલી વખત નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે। ભગવાન કૃષ્ણ વડે ગવાયેલી કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યારે પાર્થ એટલે કે અર્જુન વિકટ પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે યુદ્ધના મેદાનમાં જે ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે, એટલે કે ભગવાન વડે જે ઉપદેશ અપાયેલો છે, એ આપણી ભગવદ્ ગીતા। અને ભગવદ્ ગીતાના 700 શ્લોકમાંથી સરસ મજાના પસંદ કરવામાં આવેલા કુલ 7 શ્લોક તમારા પાઠ્ય પુસ્તકમાં પાના નંબર 58 પેજ ઉપર આપવામાં આવેલા છે। મિત્રો, આપણે શ્લોકો શબ્દશઃ સમજવાનો પ્રયાસ કરીએ। પહેલાં જે મુખપાઠ માટેના શ્લોક છે એ તમને હું સમજાવું। આ શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત્ પરિહાર્યતે ન ત્વં સૂચિતમ અર્હસિ। જીવન અને મૃત્યુની વાસ્તવિકતાનો ચિતાર પ્રસ્તુત શ્લોકમાં ભગવાન કૃષ્ણએ સમજાવેલો છે। એ પાર્થ યાને કે ધનંજય અર્જુનને કહે છે કે હે અર્જુન, હિ એટલે ખરેખર, જાતસ્ય એટલે જન્મેલાનો, મૃત્યુ ધ્રુવમ એટલે નિશ્ચિત છે, તે જ પ્રમાણે મૃત્યુ પામનારનો જન્મ પણ નિશ્ચિત છે। આ જે ઘટના ચક્ર છે એમાં હે અર્જુન, હું કે તું ફેરફાર કરી શકવાના નથી। ખરેખર જન્મેલાનો મૃત્યુ નિશ્ચિત છે, તે જ પ્રમાણે મૃત્યુ પામનારનો જન્મ પણ નિશ્ચિત છે। બીજા નંબરની પંક્તિ ત્યાં સંધિ છે, તસ્માત પ્લસ અપરિહાર્ય પ્લસ અર્થે બરાબર તસ્માત પરિહાર્ય અર્થે। તસ્માત પંચમી વિભક્તિ એકવચન, તેથી અપરિહાર્ય એટલે ટાળી ન શકાય તેવી બાબત, ફેરફાર ન કરી શકાય તેવી, અર્થે એટલે બાબતમાં, હે અર્જુન, હું કે તું આ જન્મ અને મૃત્યુના ચક્રમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી।
તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં ત્વમ સોચિતું ન હર્ષિ, હે અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં, તારે દુઃખ રાખવું જોઈએ નહીં. તો આ થયો તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો બીજા નંબરનો શ્લોક, જે શ્લોક શ્લોક પૂર્તિમાં પણ છે અને મેં તમને એમનો શબ્દશઃ અનુવાદ પણ સમજાવ્યો. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છઠ્ઠા નંબરનો શ્લોક છે, યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે જય, હર્ષામર્ષ ભયોદ્વેગે હિ મુક્તો યઃ સચે મે પ્રિય. તમારા સ્વાધ્યાયમાં ગુજરાતીમાં પ્રશ્ન છે કે ભગવાનને કેવા ભક્ત પ્રિય છે. તો પ્રસ્તુત શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે આવો ભક્ત મે પ્રિય, એટલે મને પ્રિય છે. કેવો ભક્ત? તો સરળ ભાષામાં હું તમને પહેલાં સમજાવી દઉં કે હું તમને ગ્લાનિ એટલે દુઃખ ન પહોંચાડું, અને હે વિદ્યાર્થી મિત્રો, તમે મને ઉદ્વેગ ન પમાડો એટલે કે દુઃખ ન પમાડો. આવા ભક્તો જે કોઈ હોય એ ભગવાનને આપોઆપ પ્રિય બની જાય છે. કોઈ પણ જીવ સૃષ્ટિને દુઃખ એટલે કે ઉદ્વેગ પહોંચાડવાનો આપણને અધિકાર મળેલો નથી. એટલે યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે જયઃ. યસ્માન એટલે જેનાથી લોકો ઉદ્વેગ ન પામે, અને લોકાત એટલે લોકોથી જે ઉદ્વેગ ન પામે. સરળ ભાષામાં હું તમને ગ્લાનિ ન પહોંચાડું, તમે મને ગ્લાનિ ન પહોંચાડો તેવા ભક્ત ભગવાનને પ્રિય હોય છે. બીજી લાઈનમાં કહે છે કે હર્ષામર્ષ ભયોદ્વેગે, દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત છે. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્તો એટલે જે મુક્ત છે, રહિત છે, આવો ભક્ત મે પ્રિય હૈ એટલે મને પ્રિય છે. ભગવાનને કેવો ભક્ત પ્રિય છે એની વાત પ્રસ્તુત શ્લોકમાં કરવામાં આવેલી છે. તમારો આ થયો છઠ્ઠા નંબરનો શ્લોક. મિત્રો, પહેલા નંબરનો શ્લોક તમને હું સમજાવું કે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિત્વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ભગવદ્ ગીતામાં આત્માની વિસ્તારથી વાત કરેલી છે. દરેક સજીવ સૃષ્ટિમાં એક પરમ તત્વનો અંશ રહેલો છે, એને આત્મા કહેવામાં આવેલો છે. તો એ આત્મા કેવો છે? તો ભગવાન પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ આત્મા ક્યારે જન્મતો નથી અને ક્યારે ન મ્રિયતે એટલે મૃત્યુ પણ પામતો નથી. બીજી લાઈનમાં સંધિ છે, ન પ્લસ અયમ બરાબર નાયમ. અયમ એટલે આ. આ કોણ? આત્મા. આ આત્મા ભૂતવા એ સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. આ આત્મા ભૂતવા એટલે થઈને, થવાનો છે અને થશે તેવું પણ નથી, એટલે ત્રણે ત્રણ કાળમાં પણ એનું અસ્તિત્વ નથી. તો આ આત્મા કેવો છે? તો ત્રીજા નંબરની લાઈનમાં આત્માના વિશેષણો આપવામાં આવેલા છે કે આત્મા કેવો. તો અજો નિત્ય શાશ્વત અયમ પુરાણ, ત્યાં સંધિ છે, શાશ્વત પ્લસ અયમ બરાબર શાશ્વતોયમ. અયમ એટલે આ કોણ? આત્મા. અજહ એટલે અજન્મા. આપણે બધા જન્મેલા પણ આત્માનો જન્મ થયો નથી. આપણે આગળના શ્લોકમાં જોયું કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. પણ અહીંયા તો આત્માની વાત કરેલી છે. એ આત્મા કેવો છે? અજન્મા, એટલે એનો જન્મ થયો નથી, એટલે એનું મૃત્યુ પણ થવાનું નથી. અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણો એટલે ખૂબ પ્રાચીન, ખૂબ જૂનો છે.
अन्य माने शरीरे न अन्य माने आ शरीर हणावा छता पण आत्मा हणातो नथी। जे तमने आ शरीर देखाय छे जे शरीर नो आपणने मोह छे एनो नाश थाय छे पण आपणामां रहेलुं परम तत्व आत्मा जे नित्य शाश्वत अने खूब जूनुं छे એ આ શરીર હણાવા છતાં પણ હણાતો નથી। ટૂંકમાં પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે આ આત્મા જન્મતો પણ નથી અને મૃત્યુ પણ પામતો નથી। આ આત્મા થઈને થવાનો છે અને થશે એવું પણ નથી। આત્મા કેવો છે? આ આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને ખૂબ પુરાણો છે। જે આ શરીર હણાવા છતાં પણ હણાતો નથી। સંક્ષિપ્તમાં પહેલા નંબરના શ્લોકમાં આત્માની અમરત્વ, આત્મા અમર છે એની વાત ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે। ત્રીજા નંબરના શ્લોકમાં કર્મયોગનું મહત્વ સમજાવે છે। પહેલા વાત કરી ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ થયેલો છે, તો ત્રીજા નંબરના શ્લોકમાં કર્મયોગનું મહત્વ સમજાવતા અર્થવિસ્તારમાં છે આ શ્લોક। ભગવદ્ ગીતાનો ખૂબ પ્રસિદ્ધ શ્લોક, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમાતે સંગોસ્ત કર્મણી। કર્મયોગનું મહત્વ સમજાવતા પ્રસ્તુત શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે હે અર્જુન, માં ફલેષુ કદાચન, ફળમાં ક્યારે નહીં। બીજી લાઈનમાં માં કર્મ ફલ હેતુર્ભૂ, કર્મના ફળના કારણવાળો માં હું એટલે તું ન થા, માતે સંગ અસ્તુ અકર્મણી, કર્મણી એટલે કર્મ કરવું અને અકર્મણી એટલે કર્મ ન કરવામાં તારો સંગ ન થા। હે અર્જુન ફરી સમજાવો, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારે નહીં, તેથી કર્મના ફળના કારણવાળો તું ન થા અને અકર્મણી એટલે કર્મ કરવામાં તારો લગાવ, તારે અર્જુન માત્ર કર્મ જ કરવાનું છે, આ કર્મનું શું ફળ મળવાનું છે એની તારે આશા રાખવાની નથી। મિત્રો સરસ મજાનો કર્મયોગનો આમાં ઉપદેશ છે। જે માણસ સતત પ્રવૃત્તિશીલ રહે છે એ માણસ ભગવાનને પણ પ્રિય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સતત પરિશ્રમ કરવાનો છે, ઉદ્યમે સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા, પરિશ્રમથી જ કાર્યો સિદ્ધ થાય છે મનના તરંગોથી નહીં। અભ્યાસ કરો, બરાબર પરિશ્રમ કરો, આ કર્મનું મને શું ફળ મળવાનું છે એની આશા તમે છોડો। જે સારું કર્મ કરે છે, જે સારો પરિશ્રમ કરે છે એને સારું ફળ પરમાત્મા આપે જ છે, ફળની આશા તમારે રાખવાની નથી, એ બધું પરમાત્માને સોંપો। આપણું કામ છે માત્ર કર્મ કરવાનું અને ભગવદ્ ગીતાનો શું પ્રસિદ્ધ શ્લોક, કર્મણે વાધિકારસ્તુ ફલેષુ મા કદાચન, કર્મયોગનું મહત્વ સમજાવવામાં આવેલું છે। મિત્રો ત્યાર પછી ચોથા નંબરનો શ્લોક, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ, જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ અચિરેણથી ગચ્છતિ। અહીંયા જ્ઞાનયોગનું મહત્વ છે, જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ। તો પ્રસ્તુત શ્લોકમાં જ્ઞાનયોગનું મહત્વ સમજાવતા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તત્પર, તત્પર સાવધાન, સંયતેન્દ્રિય ગૌરી સમાસનું દ્રષ્ટાંત, જેની ઇન્દ્રિયો પર નિયંત્રણ છે એવો વ્યક્તિ, આવા વ્યક્તિઓ લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાન, આવા શ્રદ્ધાળુ વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે। મિત્રો તમે જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરી શકો? તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો, ભગવદ્ ગીતા ભણી રહ્યા છો, જો તમારું મન સ્થિર હોય, તમારી ઇન્દ્રિય તમારા નિયંત્રણમાં હોય અને તમે તત્પર હોય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તો હું કંઈ જે અત્યારે સમજાવી રહ્યો છું એનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો। એટલે કહે છે કે તત્પર અને જેની ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરેલો છે આવા શ્રદ્ધાળુ વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે। બીજી લાઈન,
ज्ञानम लब्धवा, लब्धवा संबंधक बुद्ध कुदंत हो, आवा व्यक्तियों ज्ञान प्राप्त करे ने परम शांति श्रेष्ठ शांति ने अचिरेण एटले थोड़ा समय में अधिगच्छति एटले प्राप्त करे छे। मानसिक शांति आध्यात्मिक शांति प्राप्त करवा माटे तमारे तमारा मन ने स्थिर करवू पड़े, सावधान करवू पड़े। परमात्माए आपेली बधी ज इंद्रियो तमारा नियंत्रण में होय तो चौक्स ज्ञान प्राप्त थाय। अने आवु ज्ञान मेळवीने परम शांति ने अचिरेण एटले थोड़ा समय में मानस प्राप्त करी शके छे। टूंकमां ज्ञान योगनुं महत्व प्रस्तुत श्लोकमां समजावामां आवेलुं छे। मित्रों एक संधि छे एमां शांति म खोड़ो प्लस अचिरेण प्लस अधिगच्छति। अचिरेण तृतीया विभक्ति एक वचन रूप, अधिगच्छति वर्तमान काल अन्य पुरुष एक वचन रूप, अने शांति द्वितीय विभक्ति एक वचन रूप, लब्धवा ए संबंधक भूतकृदंत नो रूप छे। टूंकमां बधा शब्दों तमे सरळताथी समझी गया छो। ત્યાર પછીનો પાંચમા નંબરનો શ્લોક એમાં ભક્તિ યોગનું મહત્વ સમજાવવામાં આવેલું છે। ભગવાન કહે છે કે ચતુર્વિધા ભજંતે મામ જનઃ સુકૃતો અર્જુનો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત સર્વઃ। સંબોધનનો રૂપ પહેલા લેવાનું, પહેલી સંધિ સમજી લો, સુકૃતિ નઃ પ્લસ અર્જુનઃ, સુકૃતિ નો અર્જુનઃ। ભગવાન કહે છે છેલ્લો શબ્દ તમે જો ભરત, ભરત વંશના હે શ્રેષ્ઠ પુત્ર અર્જુન, ચાર પ્રકારના ભક્તો મામ ભજંતે એટલે ભગવાન કહે છે મને ભજે છે। કયા કયા ચાર પ્રકારના ભક્ત ભગવાનને ભજે છે? તો પહેલો આર્ત, બીજો જિજ્ઞાસુ, ત્રીજો અર્થાર્થી, અને ચોથા નંબરનો જ્ઞાની। આર્ત એટલે દુઃખી, તમે જુઓ છો જગતમાં જે કોઈ માણસ દુઃખી હોય એ પરમાત્માને ભજે, એટલે દુઃખી માણસ એ ભગવાનનો ભક્ત। બીજો જિજ્ઞાસુ, વિવિધ વસ્તુઓ પ્રાપ્ત કરવાની આપણને જિજ્ઞાસા થાય છે કે મને આ વસ્તુ પ્રાપ્ત થાય, આ વસ્તુ પ્રાપ્ત થાય, આવા જિજ્ઞાસુ ભક્તો પણ ભગવાનને ભજે। ત્રીજા નંબરનું અર્થાર્થી, અર્થાર્થી એટલે ધન, વિવિધ પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા, આવા ભક્ત પણ ભગવાનને પ્રિય છે। આ પ્રથમ ત્રણમાં આપણા બધાનો સમાવેશ થાય છે, કારણ કે આપણને ઘણી વખત દુઃખ પણ આવે છે, વિવિધ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરવાની આપણને જિજ્ઞાસા પણ હોય છે, અને અર્થ પ્રાપ્ત કરવાનું પણ આપણને અપેક્ષા હોય છે, એટલે આ પ્રથમ ત્રણમાં આપણો સમાવેશ થાય છે। ઉત્તમ પ્રકારનો ભક્ત એટલે ચોથા નંબરનો જ્ઞાની, જેની પાસે બધું જ જ્ઞાન હોય, આવા વ્યક્તિઓ પણ ભગવાનને ભજે છે। અને મિત્રો પ્રસ્તુત શ્લોકમાં ભક્તિ યોગનું મહત્વ સમજાવતા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, ચાર પ્રકારના ભક્તો મને ભજે છે, દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। તો આ થયો ભક્તિ યોગનો મહત્વ સમજાવતો તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું પાંચમા નંબરનો શ્લોક। મિત્રો છઠ્ઠા નંબરનો શ્લોક આપણે મુખપાઠ માટેનો હતો, અને એમાં શું કહેવામાં આવેલું છે કે ભગવાનને કેવા ભક્ત પ્રિય છે એ આપણે છઠ્ઠા નંબરના શ્લોકમાં સમજી ગયા। ત્યાર પછીનો છેલ્લા નંબરનો સાતમો શ્લોક સરસ મજાની વાત કહે છે, સંબોધનનો રૂપ છે પાર્થ। અર્જુનના ઘણા બધા નામ છે, એમાંનું એક નામ પાર્થ। હે પાર્થ, હે અર્જુન, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્ય ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેતી બુદ્ધિ સા સાત્વિકી। ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ સત્વ, રજસ અને તમસ નામના ત્રણ ગુણોની ચર્ચા કરી છે, વાત કરી છે। એમાં શ્રેષ્ઠ ગુણ છે સત્વગુણ, એની વાત પ્રસ્તુત શ્લોકમાં કરવામાં આવેલી છે કે સાત્વિકી બુદ્ધિવાળો વ્યક્તિ કેવો હોય, તો કહે છે કે જે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે નિવૃત્ત થવું, પછી કહે છે કાર્ય અકાર્ય, કાર્ય
અને અકાર્ય એટલે ક્યારે કામ કરવું અને ક્યારે કામ ન કરવું બધા દ્વંદ સમાસના દ્રષ્ટાંત છે. આગળ કહે છે ભયા ભય ભય અને અભય, ક્યારે બીક રાખવી અને ક્યારે બીક ન રાખવી. બીજી લાઈનમાં કહે છે બંધમ મોક્ષમ, જે બંધન અને મોક્ષ એટલે મોક્ષ મુક્તિ, વેતિ એટલે જાણે છે, સા બુદ્ધિ સાત્વિકી, તે બુદ્ધિ સાત્વિકી છે એટલે શ્રેષ્ઠ પ્રકારનો વ્યક્તિ જેનામાં સત્વગુણની વૃદ્ધિ થયેલી છે એવા સાત્વિકી બુદ્ધિવાળા વ્યક્તિઓ કેવા હોય છે. તો એ આ બધી જ વસ્તુઓની એને ખબર હોય છે કે ક્યારે પ્રવૃત્તિ કરવી, ક્યારે નિવૃત્ત થવું, ક્યારે કાર્ય કરવું, ક્યારે કાર્ય ન કરવું, ક્યારે ભય રાખવો, ક્યારે ભય ન રાખવો, ક્યારે બંધનમાં રહેવું અને ક્યારે મુક્તિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવો, આ બધી જ બાબતની જેને ખબર છે, જે વેતિ એટલે જાણે છે, તે સાત્વિકી બુદ્ધિવાળો માણસ કહેવાય. મિત્રો, આ થયા તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પદ્ય નંબર 13 ગીતામૃતમ ના 7 શ્લોક. મિત્રો, પરીક્ષામાં તો આ બધા જ શ્લોક આપણને ઉપયોગી થવાના છે, પરંતુ જીવન જીવવાનું શ્રેષ્ઠ જ્ઞાન આ 7 શ્લોકમાં સમાયેલું છે. ભગવદ્ ગીતાના બધા જ શ્લોકો ઉત્તમ જ છે, પણ એમાં પણ પસંદ કરેલા જે સર્વશ્રેષ્ઠ શ્લોક છે એ આપણા 10મા ધોરણના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવેલા છે. મિત્રો, આ જીવન જીવવાનું ભાથું, જેમ શરીર ટકાવવા માટે ખોરાકની જરૂર પડે છે, તે જ રીતે આ જીવન આનંદમય વ્યતીત કરવા માટેનો આ ખોરાક છે એટલે આ જીવન જીવવાનું ભાથું એટલે આપણા ભારત વર્ષનો શ્રેષ્ઠ ગ્રંથ ભગવદ્ ગીતા. એટલે મિત્રો, આજે જે કંઈ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ શાશ્વત કાળ સુધી, સનાતન કાળ સુધી તમને યાદ રહે એ ખૂબ જરૂરી છે. જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાવ ત્યારે ત્યારે ભગવદ્ ગીતા એ મુશ્કેલીના માર્ગમાંથી આપણને રસ્તો બતાવે છે. એટલે પરીક્ષાલક્ષી જ્ઞાનની સાથે સાથે આ જીવનલક્ષી જ્ઞાન પણ થયું. મિત્રો, વારંવાર તમે આ લેક્ચર સાંભળવાનો પ્રયાસ કરી અને દરેક શ્લોકનો અનુવાદ શબ્દશઃ મુખપાઠ માટેના 2 શ્લોક અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્ન તમારી નોટબુકમાં સરસ રીતે લખી નાખશો. આ સાથે આજનું લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. નમો નમઃ વિદ્યાર્થી મિત્રો.